એક તરફ રાજ્ય સરકાર બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રીના પુત્ર ત્રણ ત્રણ વખત લગ્ન કરી પુત્રી જન્મ થતા પત્નીઓને તરછોડી દેતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેમણે તરછોડી દીધેલ પત્નીએ દિયોદર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કરી અને તેમના પુત્ર પર આક્ષેપો કર્યા હતા, તેમજ દિયોદરમાં મંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપ કુમાર ઠાકોરના પુત્ર મિતેશના લગ્ન 9 વર્ષ પહેલા દિયોદર તાલુકાના કોતરવાડા ગામના જુમાબેન ઠાકોર સાથે થયા હતા. શરૂઆતના 2 વર્ષ સુધી જુમાબેનને સારી રીતે રાખ્યા બાદ તેઓને પુત્રીને જન્મ આપતા જ મંત્રી દિલીપજી તેમના પત્ની પુત્રે શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે ધાક ધમકી આપી જુમાબેનને દીકરી સાથે ઘરેથી તોડછોડી દેવામાં આવતા તેઓ પોતાના પિતાના ઘરે રહેવા આવી ગયા હતા. કોર્ટમાં દાખલ કરી તો કોર્ટે શું નિર્ણય આપ્યો? કોર્ટમાં મહિને 15,000 રૂપિયા ભરણપોષણ મંજૂર કર્યું. મંત્રી દિલીપ ઠાકોરના પુત્ર મિતેશે આ અગાઉ પણ પાલનપુર ઠાકોર સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા, જેને પુત્રી અવતરતતા તોડછોડી દીધી હતી અને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ જુમાબેન સાથે લગ્ન કરી પુત્રીનો જન્મ થતા તેમને પણ તોડછોડી દીધા હતા. ત્યારબાદ તેઓએ અમદાવાદ ખાતે ઠાકોર સમાજની જ યુવતી સાથે લગ્ન કરી ત્રીજી વખત પણ પુત્રીનો જન્મ થતા તેમને પણ તોડછોડી દીધી છે. આ મંત્રી અને તેમના પરિવારે ત્રણ ત્રણ યુવતીની જિંદગી બરબાદ કરી તેઓને દીકરીઓ સાથે તડછોડી દેતા 6 જેટલી જિંદગી બરબાદ કરી છે. મંત્રી દિલીપ ઠાકોરના પરિવારે ઠાકોર સમાજની 3-3 યુવતીઓને લગ્ન બાદ તોડછોડી દઈ તેઓની જિંદગી બરબાદ કરી દેતા ઠાકોર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મંત્રી દિલીપ ઠાકોરનો આગામી સમયમાં દિયોદર ખાતે કાર્યક્રમ હોય, જ્યારે દિયોદર તાલુકામાં પ્રવેશ નહીં કરવા દેવામાં આવે તેવી લોકોએ ચીમકી ઉચ્ચારી છે. રાજેશ જોશી, આઝાદ ન્યૂઝ, બનાસકાંઠા.